મિત્રો, જય હિન્દ. યુથ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણીશું ધોરણ 6 વિષય ગણિત NCERT. એની અંદર પ્રકરણ નંબર 4 ભૂમિતિના પાયાના ખ્યાલો. એ પહેલાં એક અગત્યની માહિતી મેળવી લઈએ. આપણા આ યુથ એજ્યુકેશન ચેનલની અંદર ધોરણ 1-12 સાયન્સ અને કોમર્સના તમામ વિષયના વિડીયો લેક્ચર મટીરિયલ અને બીજી ઘણી બધી માહિતી મૂકવામાં આવે છે, જેથી ઓનલાઈન તમે વિડીયો લેક્ચર જોઈ શકો છો. અને બધા વિષયના ધોરણ વાઇઝ વિષય વાઇઝ બધા વિડીયો પણ મૂકવામાં આવે છે. અને ત્યારબાદ યુથ એજ્યુકેશનની ગૂગલ એપ્લિકેશન યુથ એજ્યુકેશન NCERT વિડીયો NCERT વિડીયો સર્ચ કરીને પણ તમે ગૂગલ એપ્લિકેશન યુથ એજ્યુકેશનની ડાઉનલોડ કરી શકો છો, જેમાં પણ તમને ધોરણ 1-12 સાયન્સ અને કોમર્સના તમામ વિષયના ધોરણ વાઇઝ વિષય વાઇઝ અને ચેપ્ટર વાઇઝ વિડીયો લેક્ચર મટીરિયલ અને ઓનલાઈન તમને બુક પણ એની અંદર મળી રહેશે. તો શરૂઆત કરીએ ધોરણ 6 NCERT ગણિતની અંદર પ્રકરણ નંબર 4 ભૂમિતિના પાયાના ખ્યાલો. તો સૌપ્રથમ 5 ધોરણ સુધી આપણે ઘણા બધા પાયાના આકારો, ખ્યાલો, નામો બધી વિશેની માહિતી મેળવી લઈએ છીએ. અને અત્યારે પણ આપણે ભૂમિતિના પાયાના કેટલાક ખ્યાલો છે એના વિશેની માહિતી મેળવવાની છે. તો સૌથી પહેલાં તો શરૂઆત કરીએ તો બિંદુથી શરૂઆત કરી શકાય. રેખા છે, કિરણ છે, રેખાખંડ છે, ત્યારબાદ ત્રિકોણ, ચતુષ્કોણ, વર્તુળ, આવા ઘણા બધા જે ભૂમિતિના એમ કહી શકાય પાયાના અંગ, એના વિશેની માહિતી આપણે આ ચેપ્ટરની અંદર શીખવાના છે. તો સૌથી પહેલાં પ્રાથમિક માહિતી આપણે આ ચેપ્ટરની મેળવીએ તો એમ કહી શકાય કે બિંદુ, રેખા અને સમતલ કે જે ભૂમિતિના પાયાના અંગ તરીકે એને ઓળખવામાં આવે છે. ઘણી વખત આપણને એમ કહેવાય કે ભૂમિતિના પાયાના અંગ કોણ કોણ, તો આપણે સરળતાથી જવાબ આપી શકીએ કે બિંદુ, રેખા અને સમતલ કે જે ભૂમિતિના પાયાના અંગ તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. તો કે બિંદુ, રેખા અને સમતલ કે જે ભૂમિતિના પાયાના અંગ છે, બિંદુ, સમતલ અને રેખા એ ભૂમિતિના પાયાના અંગો છે. તો કેટલીક પ્રાથમિક માહિતી મેળવી અને ત્યારબાદ આપણે ધીમે ધીમે સ્વાધ્યાય 4.1 તરફ આગળ વધીએ. તો પહેલાં પ્રાથમિક માહિતીમાં આપણે જોઈએ તો સૌથી પહેલાં વાત આવી કે બિંદુ. બિંદુ કોને કહેવાય, સમતલ કોને કહેવાય અને રેખા કે જેને ભૂમિતિના પાયાના અંગ તરીકે ઓળખવામાં આવે છે, એની અંદર આપણે શરૂઆત કરીએ તો સૌ પ્રથમ આપણે કરીએ બિંદુ. તો બિંદુને કોઈ લંબાઈ, પહોળાઈ કે જાડાઈ હોતી નથી. બિંદુ એકમાત્ર એક સ્થાન દર્શાવે છે. ધારો કે અહીંયા હું આ રીતે ટપકું કરું કે જેને આપણે ડોટ અથવા તો આપણે બિંદુ કહીએ છીએ, તો એને લંબાઈ, પહોળાઈ કે જાડાઈ જોવા મળતી નથી. એ બિંદુ એ માત્ર એક સ્થાન દર્શાવે છે. એટલે કે આપણે પહેલા અંગ તરીકે વાત કરીએ તો બિંદુ એ માત્ર એક સ્થાન જ આપણને દર્શાવે છે. તો આપણે કહી શકીએ કે બિંદુને લંબાઈ, પહોળાઈ કે જાડાઈ હોતી નથી, તે માત્ર સ્થાન દર્શાવે છે. એટલે કે જે બિંદુ છે એ માત્ર એક સ્થાન જ દર્શાવે, તે લંબાઈ, પહોળાઈ કે જાડાઈ એવું કંઈ દર્શાવતું નથી. ત્યારબાદ આગળ વધીએ તો એક સીધી લીટીમાં આવેલા ઘણા બધા જે બિંદુ હોય છે, એક રેખા, ત્યારબાદ આપણે રેખાની વાત કરીએ તો આ બધાય બિંદુઓને એક સીધી લીટીમાં દોરવામાં આવે અને પછી જો એ બધા બિંદુને જોડવામાં આવે તો એનાથી રેખાની રચના થાય છે. ધારો કે અહીંયા આપણે જોઈએ તો આ રીતે આપણે બધા જે બિંદુઓ અસંખ્ય એક લીટીમાં દોરેલા હોય અને પછી એને જોડવામાં આવે તો આ જે રચના થાય છે એને મિત્રો કહેવામાં આવે છે રેખા. કે જેને બંને બાજુ આપણને જે તીરની નિશાની દેખાય છે એનો મતલબ કે એને બંને બાજુ આપણે અનંત સુધી લંબાવી શકીએ. એટલે કે આ બધા બિંદુઓ કે જે એક સીધી રીત લીટીમાં આવેલા રેખાઓ કે આવેલા અસંખ્ય બિંદુઓ એ રેખા રચે છે અને એને આપણે બંને બાજુ લંબાવી શકીએ છે. તો એના વિશેની આપણે માહિતી મળીએ તો એક સીધી લીટીમાં આવેલા અસંખ્ય બિંદુઓ રેખા રચે છે, અસંખ્ય બિંદુઓ રેખા રચે છે અને રેખાને બંને બાજુ આપણે અનંત સુધી લંબાવી શકીએ છીએ, એટલે કે અનંત સુધી આપણે પ્રસરેલ છે. અહીંયા આપણે કીધું કે રેખાના જે તીરની નિશાની દર્શાવે એનો મતલબ કે એને બંને બાજુ આપણે લંબાવી શકીએ અથવા તો અનંત સુધી એ પ્રસરેલી હોય છે. રેખા બંને બાજુ અનંત સુધી પ્રસરેલી હોય
છે અને આ રેખાની કોઈ લંબાઈ પણ હોતી નથી, એની ફિક્સ કેટલી લંબાઈ હોય છે રેખાની લંબાઈ હોતી નથી, એટલે કે રેખાને આપણે માપી ન શકાય. લખીએ, રેખાને માપી શકાય નહીં, અને એને આપણે આ રીતે દર્શાવીએ છીએ. અહીંયા નામ આપું એ બી, તો આને વચ્ચાય રેખા એ બી, એ શું છે, આને રેખા એ બીને આવડે દર્શાવવામાં, એટલે કે આવી રીતે દર્શાવવાનું છે. અહીંયા આપણે હું કહીએ તો એ અને બી આપણે કહીએ તો આ રેખા એ બી એ રેખા છે, એટલે કે એને આ રીતે વચવામાં આવે છે કે રેખા એ બી, બરોબર. આમાં આપણે ત્રણ વસ્તુ આપણે આના પછી આપણે જોઈશું, કિરણ અને પછી જોઈશું રેખાખંડ, કે જે આ રેખાના ભાગો છે. તો સૌથી પહેલાં આપણે વાત કરી બિંદુ, સમતલ અને રેખા એ ભૂમિતિના પાયાના અંગો છે, અને ત્યારબાદ ડોટ કે જે બિંદુને જેને લંબાઈ પહોળાઈ કે જાડાઈ હોતી નથી અને તે માત્ર એક સ્થાન જ દર્શાવે છે. ત્યારબાદ આવા બિંદુને અસંખ્ય બિંદુઓને એક સીધી લીટીમાં આવેલા અસંખ્ય બિંદુઓને આપણે જોડીએ તો એના દ્વારા રેખાની રચના થાય છે, અને બંને બાજુ આપણે અનંત સુધી રેખા પ્રસરેલી હોય છે, રેખાને આપણે માપી શકતા નથી, અને આને આ રીતે દર્શાવવામાં આવે છે. તો હજી તો આ ખાલી પ્રાથમિક માહિતી છે, આગે આગે આપણે દેખતા કુછ ક્યાં હોતા, એટલે કે ભૂમિતિના પાયાના ખ્યાલોમાં શું શું આવે છે એના વિશેની માહિતી આપણે આગળ જોઈએ. તો શરૂઆત કરીએ આપણે બિંદુ, સમતલ અને રેખાથી. હવે ત્યારબાદ કહીએ તો રેખાનો એક ભાગ છે કે જે રેખાખંડ, ત્યારબાદ આપણે એને વાત કરીએ તો આને દેવ કહેવામાં આવે છે રેખાખંડ, કે જેને બંને બાજુ અંત્ય બિંદુઓ હોય છે અને એક એ આ એક રેખાનો એક ભાગ છે. તો રેખાખંડ એ રેખાનો એક ભાગ છે, રેખાખંડ એ રેખાનો એક ભાગ છે અને એને બંને બાજુ અંત્ય બિંદુઓ હોય છે. રેખાખંડને બંને બાજુએ અંત્ય બિંદુઓ હોય છે, રેખાખંડની બંને બાજુ અંત્યબિંદુ હોય છે, અને આ અંત્યબિંદુ હોવાથી આપણે રેખાના ખંડનું આપણને ચોક્કસ માપ પણ આપણે મેળવી શકીએ છીએ, એટલે કે રેખાખંડની ચોક્કસ લંબાઈ હોય છે. રેખાખંડની ચોક્કસ લંબાઈ હોય છે, અને અહીંયા આપણે વાત કરીએ તો એને રેખાખંડને આ રીતે દર્શાવવામાં આવે છે કે જે રેખાખંડ આપણે કહી શકીએ કે અહીંયા રેખાખંડ એ અને બી એ રેખાખંડ છે, તો આ રીતે આપણે એને દર્શાવી શકીએ. ત્યારબાદ રેખાનો એક ત્રીજો પ્રકાર છે કે જે કિરણ, કે જેને એક બાજુ અંત્યબિંદુ હોય છે અને બીજી બાજુ આપણે એને અનંત સુધી લંબાવી શકીએ છીએ, તો એને આપણે આ રીતે દર્શાવી શકીએ. તો આને કિરણ તરીકે ઓળખવામાં આવે છે, જેને એક બાજુ અંત્યબિંદુ હોય છે અને બીજી બાજુ એને અનંત સુધી લંબાવી શકાય છે, એટલે કે એ પણ કિરણ પણ એક રેખાનો એવો ભાગ છે કે જેને એક બાજુ ઉદ્ભવ બિંદુ હોય અને બીજી બાજુ આપણે એને અનંત સુધી લંબાવી શકાય. તો કહી શકાય કે કિરણ પણ રેખાખંડનો એક ભાગ છે જેને એક બાજુ ઉદ્ભવ બિંદુ હોય અને બીજી તરફ અનંત સુધી લંબાવી શકાય. બીજી બાજુ આપણે અનંત સુધી કિરણને આપણે લંબાવી શકાય છે, અને એને પણ આપણે કિરણ એ બીને આ રીતે દર્શાવવામાં આવે છે. તો આ હતા રેખાના પ્રકાર. પહેલાં આપણે જોયું રેખા કે જે એક સીધી લીટીમાં આવેલા અસંખ્ય બિંદુઓને જોડતા અથવા તો અસંખ્ય બિંદુ એક રેખાનું નિર્માણ કરે છે જેને બંને બાજુ અનંત સુધી લંબાવી શકાય. રેખાનું કોઈ ચોક્કસ માપ એટલે કે માપી શકાતી નથી. ત્યારબાદ રેખાખંડ એ પણ એક રેખાનો ભાગ છે જેને બંને બાજુ અંત્યબિંદુ જોવા મળે છે, અને આ અંત્યબિંદુ હોવાના કારણે એને ચોક્કસ લંબાઈ પણ હોય છે. ત્યારબાદ કિરણ, તો આ છે રેખા, ત્યારબાદ રેખા ખંડ, અને છેલ્લે આપણે જોયું કિરણ. તો કિરણ કે જેને એક બાજુ ઉદ્ભવ બિંદુ હોય અને બીજી બાજુ આપણે કિરણને અનંત સુધી લંબાવી શકીએ, તો રેખાના રેખાખંડ અને કિરણ એ રેખાના ભાગ છે. તો ભૂમિતિના પાયાના ખ્યાલોમાં આપણે જોયું કે બિંદુ, સમતલ અને રેખા એ ભૂમિતિના પાયાના અંગ તરીકે આપણે કહી શકીએ, અને
આગળ જોઈએ તો એક જ સમતલ, સમતલની વાત કરીએ તો એક જ સમતલમાં આવેલી રેખાઓ કે જે એકબીજાને ક્યાંય છેદતી ન હોય તો એવી રેખાને આપણે સમાંતર રેખા તરીકે ઓળખી શકાય. એટલે કે એક જ સમતલમાં આવેલી બે રેખાઓ કે જે બંને રેખાઓ એક પણ બિંદુમાં છેદતી નથી તો એ સમતલમાં આવેલી બંને રેખાઓને આપણે સમાંતર રેખાઓ તરીકે ઓળખી શકીએ. તો એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર ન છેદે તો તે બે રેખાઓ સમાંતર હોય, અને જો કોઈ પણ બે રેખાઓ પરસ્પર છેદે તો એ માત્ર એક જ બિંદુમાં છેદે છે. તો અહીંયા આપણે કહી શકીએ કે એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર ન છેદે તો તે બંને રેખાઓ સમાંતર હોય, અને જો કોઈ બે રેખાઓ છેદતી હોય તો એ માત્ર એક જ બિંદુમાં છેદે છે, અને કોઈ પણ બે રેખાઓ માત્ર એક જ બિંદુમાં છેદે. તો આ આપણે ચેપ્ટર 4ની પાયાની થોડીક સમજૂતી પ્રાથમિક માહિતી વિશે માહિતી મેળવીને આગળના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 4.1 ના દાખલાઓ વિશે જાણીશું. થેન્ક યુ.